નમસ્કાર દર્શક મિત્રો, દૂધ છાગર ડેરીના નાણાકીય ગોટાળા સંદર્ભે ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આ ઉપરાંત વિપુલ ચૌધરીના સીએ શૈલેષ પરીખની પણ ધરપકડ કરવામાં આવી છે. મહેસાણા એસીબીમાં દૂધ છાગર ડેરીના નાણાકીય ગોટાળા સંદર્ભે બંને વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી, જેમાં 17 બેનામી કંપનીઓ ઉભી કરીને રકમ બારોબાર ટ્રાન્સફર લેવાઈ હોવાના ગંભીર આક્ષેપો કરાયા હતા. આ અંગે વિપુલ ચૌધરી અને તેમના સીએ ની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે, જેમને એસીબી ને સોંપવામાં આવ્યા અને ત્યારબાદ તેમનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો, જે નેગેટિવ આવ્યો છે. બીજી તરફ વધારાના પુરાવા મેળવવા માટે પોલીસે પૂછપરછની કવાયત હાથ ધરી છે. અર્બુદા સેના બનાવી વિપુલ ચૌધરી સંગઠન મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે હવે વિપુલ ચૌધરીની ધરપકડને પગલે અર્બુદા સેના સંગઠનની શું ભૂમિકા રહેશે તે જોવાનું રહ્યું. અગાઉ પણ વિપુલ ચૌધરીને જેલના હવાલે કરાયા હતા, ત્યારે હવે વિધાનસભાની ચૂંટણીને ટાણે વિપુલ ચૌધરીની વધુ એક વખત ધરપકડ કરાઈ છે. આથી ઉત્તર ગુજરાતના રાજકારણમાં કેટલો ફેર પડશે તે તો હવે આવનારો સમય જ બતાવશે. પરંતુ હવે તેમની ધરપકડ બાદ અર્બુદા સેનાની સભા યોજાવાની ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. ધન્યવાદ.